ગાંધીનગરના કોલવડા ગામેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો કરાવ્યો પ્રારંભ. ઓછા પાણીએ તથા પ્રાકૃતિક ખેતી થકી આ અભિયાનમાં જોડાવા મુખ્યમંત્રીએ લોકોને કર્યું આહવાન. આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં જળસંચય માટે 13,000થી વધુ કાર્યો ધરાશે હાથ. સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી જળસંચય કામગીરીથી રાજ્યની નદીઓ થઈ રહી છે પુનઃજીવિત. જળસંપત્તિ મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાથી સુજલામ સુફલામ યોજનાના પાંચમા તબક્કાનો કરાવ્યો પ્રારંભ, તો રાજ્યના વિવિધ મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી કરાવી શરૂઆત. સામાજિક આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ બાંધવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, જામનગરમાં 24.31 હેક્ટર જમીનમાં વિવિધ જાહેર સુવિધાઓ ધરાવતા આવાસો લેશે આકાર. ભારત જાપાન વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ચાલી રહ્યું છે 14મું વાર્ષિક શિખર સંમેલન. બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ શકે છે સમજૂતી કરાર, તો ભારતના 2 દિવસીય પ્રવાસે આવેલા જાપાનના પ્રધાનમંત્રીનું નવી દિલ્હીના એરપોર્ટ ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીઆરપીએફના 83મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં લીધો ભાગ. સીઆરપીએફના કર્મચારીઓને વીરતા પુરસ્કારથી કર્યા સન્માનિત. ગૃહમંત્રીએ કહ્યું, આતંકવાદ સામે નિર્ણાયક નિયંત્રણ મેળવવામાં સીઆરપીએફની ભૂમિકા મહત્વપૂર્ણ. ચીનમાં વધતા કોરોના સંક્રમણે ફરી વધારી વિશ્વની ચિંતા. જાન્યુઆરી 2021 બાદ કોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં પહેલી વાર થયો વધારો. લગભગ 14 મહિના બાદ ઉત્તર પૂર્વીય જિલિન પ્રાંતમાં મહામારીથી થયા 2ના મોત. મૃતકોની સંખ્યા વધીને થઈ 4,638, તો છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા નવા 2,075 કેસ. રશિયા દ્વારા યુક્રેનના કીવ સહિત અનેક શહેરોમાં વધતા હુમલાઓ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધ રોકી શાંતિ વાર્તા માટે કરી અપીલ. વિશ્વભરમાં રશિયા દ્વારા યુક્રેનના મારિયાપોલ શહેરમાં થયેલ ભારે હુમલાઓની થઈ રહી છે નિંદા, તો અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિ રશિયાની સૈન્ય કાર્યવાહી અંગે કરી ટેલિફોનિક વાતચીત. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે આપેલા 278 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાને 280 રન નોંધાવી મેળવી જીત. સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે સતત 2 મેચમાં જીતવું જરૂરી.